એટલે આજે જે તમને આ ક્ષણે લાગે છે ને, બે વર્ષ પછી એ જ ઘટનાને તમે કદાચ જુદી રીતે જોતા હશો. આ સંબંધોનું કેવું છે ખબર? એટલે આજે જે તમને આ ક્ષણે લાગે છે ને, બે વર્ષ પછી એ જ ઘટનાને તમે કદાચ જુદી રીતે જોતા હશો. સાચું કહો છો? આજે જે બ્રેકઅપ પર તમને સખત ચીડ થઈ રહી છે, અથવા તો તમને સામેવાળા માટે બહુ બધી ફરિયાદો લાગી રહી છે, અથવા તો અંદર લાગતી નથી પણ છતાંય ઇરિટેશન થાય છે એટલે નીકળે છે, એટલે પ્રેઝન્ટ શું થાય છે કે તમને ઢગલાબંધ ફરિયાદો છે. હકીકતમાં તમને નથી પણ હોતી, આઈ ડુ બિલીવ. યસ યસ, હું સાચું કહું છું. અને તમને પોતાને પણ એવું લાગતું હશે કે તમે જે બોલી રહ્યા છો ને, તમે એકચ્યુઅલી એ જ ફીલ કરો છો એવું નથી, પણ થાય છે. કેમ કે તમે લાચારી ફીલ કરો છો, તમે એને ગુમાવ્યાની પીડાને જીરવી નથી શકતા, સ્વીકારી નથી શકતા, પચાવી નથી શકતા. પણ કલ્પના કરો કે એક તબક્કે તમને તમારો પ્રેમ લોભાનની ખુશ્બુ જેવું લાગવા માંડે, તમારી અંદર શરૂ થયેલા એક જાપ જેવું લાગવા માંડે, અને એવું હકીકતમાં તમે એવું અનુભવતા થઈ જાઓ, તમારા માટે શ્વાસ બની જાય, તમારા માટે એ અત્યારે તમારી સાથે ફિઝિકલી પ્રેઝન્ટ છે કે નથી એવું તમને અહેસાસ જ ના થાય, તમારા કામમાં એ એનર્જી બનીને આવે, તમારા જીવનમાં એ સુગંધ બનીને પ્રસરાય, એ તમારા માટે સુકૂન બને, એ તમારા કામની ગતિ બને, તમારા જીવનનું સ્વાસ્થ્ય બને, પછી એ કોઈ પણ જગ્યાએ પૃથ્વીના ખૂણામાં હોય પણ એ તમારા માટે તમારી અંદર હોય, કદાચ એને ના ખબર હોય એટલી હદે તમારામાં હોય, અને તમારામાં તમારી જિંદગીમાં એ જીવન બનીને આવેલું હોય, અને જીવન જ હોય તો કેવું લાગે. અને આવી જ, અને જેની સાથે રહીને, જેને અનુભવીને તમને એવું લાગે કે હાશ આ જ છે જે તમારી જન્મોની ખારાશ, જન્મોની તરસ, એ બધું જ અહીંયા આવીને, એ બધી જ તરસ અહીંયા આવીને એકદમ સંતૃપ્ત થઈ ગઈ છે. આવું એક ક્ષેત્ર આવું જ થાય તો, આવું થાય તો છે, એને આપણે આ જ રીતે કહી નથી શકતા હોતા ઘણીવાર. અને એવા સમયે અદ્ભુત સર્જકોની કલમથી ક્યારેક અદ્ભુત સર્જાતું હોય છે. અને આવી જ એક રચના અત્યારે હું તમારી સાથે વહેંચું છું. કવિશ્રી સ્નેહી પરમારની આ રચના છે, ઉઠી લોબાનની ખુશ્બુ. ઉઠી લોબાનની ખુશ્બુ, શરૂ થયા જાપ મારામાં, મૂકીને સાથિયા પર પગ પધાર્યા આપ મારામાં. ઉઠી લોબાનની ખુશ્બુ, શરૂ થયા જાપ મારામાં, મૂકીને સાથિયા પર પગ પધાર્યા આપ મારામાં. તમે થડકારવશ, તમે થડકારવશ, થિડકાટવશ હળવે રહી અડક્યા, છનન છન છન તતા થઈ થઈ થયો આલાપ મારામાં. કે ઉઠી લોબાનની ખુશ્બુ, શરૂ થયા જાપ મારામાં, મૂકીને સાથિયા પર પગ પધાર્યા આપ મારામાં. તમે થડકારવશ, થિરકાટવશ હળવે રહી અડક્યા, છનન છન છન તતા થઈ થઈ થયો આલાપ મારામાં. તમે ચાલ્યા જવાની વાતનો બહુ ઢોલ પીટોમાં, કે તમે ચાલ્યા જવાની વાતનો બહુ ઢોલ પીટોમાં, તમે આવ્યા હતા સાજન બહુ ચૂપચાપ મારામાં. કે તમે ચાલ્યા જવાની વાતનો બહુ ઢોલ પીટોમાં, તમે આવ્યા હતા સાજન બહુ ચૂપચાપ મારામાં. ને તમે જાઓ અગર બેસો, તમે જાઓ અગર બેસો, હવેના ફેર પડવાનો, તમે છો દેહથી સામે ને આપોઆપ મારામાં. કે તમે જાઓ અગર બેસો, હવેના ફેર પડવાનો, તમે છો દેહથી સામે ને આપોઆપ મારામાં. કે તમે ચાલ્યા જવાની વાતનો બહુ ઢોલ પીટોમાં, તમે ચાલ્યા જવાની વાતનો બહુ ઢોલ પીટોમાં, તમે આવ્યા હતા સાજન બહુ ચૂપચાપ મારામાં. ને તમે જાઓ, છેલ્લે આ સ્થિતિ હોય તોય શું, કે તમે જાઓ અગર બેસો, હવે ના ફેર પડવાનો, તમે છો દેહથી સામે ને આપોઆપ મારામાં. છેલ્લો શેર છે, અદ્ભુત શેર છે, કે હજારો જન્મની ખારાશ સાથે ઘૂંઘવ્યો તૂટ્યો, હજારો જન્મની ખારાશ સાથે ઘૂંઘવ્યો તૂટ્યો, હવે તું પણ કશું શિવલિંગ જેવું સ્થાપ મારામાં.
કે હજારો જન્મની ખારાશ સાથે ઘૂકવ્યો તૂટ્યો, હવે તું પણ કશો શિવલિંગ જેવું સ્થાપ મારામાં, ઉઠી લોબાનની ખુશ્બુ શરૂ થયા જાપ મારામાં, મૂકીને સાથિયા પર પગ પધાર્યા આપ મારામાં, ને તમે થડકારવશ થિરકાટવશ હળવે રહી અડક્યા, છનન છન છન તતા થે થે થયો આલાપ મારામાં. છે ને અદ્ભુત રચના. આપણે જીવનમાં આપણે પોતે આપણી અંદર પ્રેમ જનરેટ થાય એવી પ્રાર્થના કુદરત પાસે ચોક્કસ જ મૂકીએ, હે ને? થેન્ક યુ સો મચ એવરીવન.